ભરૂચમાં પાનોલી વિલાયતની કંપનીઓ અને તેની વડોદરા શાખા દ્વારા ડ્રગ્સનું ઉત્પાદન ભરૂચ અને મુંબઈ પોલીસ સાથે ગુજરાત એટીએસે પકડી પાડ્યું હતું. ભરૂચની કંપનીમાંથી કરોડો ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આજે અંકલેશ્વર સ્થિત બીઈઆઈએલ કંપનીના ઇન્સિનેટરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રાજ્યના ભરૂચ સહિત 9 જિલ્લામાંથી ઝડપાયેલા હેરોઇન, એમડી ડ્રગ્સ, અફીણ, ગાંજો સહિત 4,277 કિલો ડ્રગ્સ કિંમત રૂપિયા 2,614 કરોડના જથ્થાનો નાશ કરાયો હતો. સાથે જ સમગ્ર દેશમાં 1.44 લાખ કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલી હાજરીમાં સોમવારે દેશના વિવિધ ખૂણામાં 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં આવ્યો હતો. માન્ય યુનિયન એચએમ શ્રી અમિત શાહ સાહેબના અધ્યક્ષસ્થાને આજે રિજિયોનલ કોન્ફરન્સ ઓન ડ્રગ ટ્રાફિકિંગની ઓનલાઈન મિટિંગ જે હતી અને એ દરમિયાન ગુજરાતમાં ટોટલ જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ 4,277 કિલો મુદ્દામાલ અને જેની કિંમત થાય છે 2,614 કરોડ એ મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા અત્યારે બેલ અંકલેશ્વર ખાતે ચાલુ છે અને એમાં એટીએસ અને ટોટલ ગુજરાતના બીજા 9 જિલ્લાઓ એમ થઈને આ મુદ્દામાલને નાશ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જે પૈકી હેરોઇન છે એ 433 કિલો છે એટીએસ દ્વારા જે પકડવામાં આવેલું હતું અને મેથામ્ફેટામાઇન છે એ 60 કિલો નું એનું મુદ્દામાલ હતો. તે ઉપરાંત જે પોસ્ટ ઓડા છે, ગાંજો છે, ચરસ છે, અફીણ એ બધું જે મુદ્દામાલ છે એની અત્યારે અહીંયા નાશ કરવાની પ્રક્રિયા ચાલુ છે. અને જે ટોટલ મુદ્દામાલ હતો એ બધો જ અત્યારે નાશ થઈ રહ્યો છે.